હે ગા વેલકમ ટુ જીપીએસસી ઓનલી જીપીએસસી ઓનલીમાં તમારું ભવ્ય સ્વાગત છે ગુજરાતની તલાટી હોય પોલીસ હોય કે ગૌણ સેવામાં કોઈ ક્લાર્કની એક્ઝામ હોય અને રેલવેની ગ્રુપ ડીની હોય કે એ એલપી હોય બેન્ક અથવા એસએસસી કોઈ પણ એક્ઝામમાં મુખ્યમંત્રી અને રાજ્યપાલ વિશે ક્વેશ્ચનો પૂછાતા રહેતા હોય છે એટલા માટે આ જે મહિનો ચાલે છે અત્યારે સપ્ટેમ્બર મહિનો તેમાં સપ્ટેમ્બર મહિના સુધી કયા રાજ્યના રાજ્યપાલ અને મુખ્યમંત્રી કોણ છે તે આપણે આ વિડીયોમાં જોઈશું અને આ વિડીયોની પીડીએફ તમે મેળવવા માગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં તેની લિંક આપીશ ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકશો આની પીડીએફ તો ચાલો શરૂ કરીએ છીએ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વિડીયો છે આ તમારા માટે તો અહીંયા સૌ પ્રથમ ભારતનો નકશો તમને દેખાય છે તો અહીંયા સૌ પ્રથમ આપણે જોઈશું આંતરરાષ્ટ્રીય જે સરહદ આવેલી છે તે અહીંયા આપણે જોઈશું તો કયા કયા દેશ સાથે આપણે ધરાવે છે તો અહીંયા આવશે પાકિસ્તાન પાકિસ્તાનમાં સૌ પ્રથમ તમે જોશો ગુજરાત આવશે આપણું રાજસ્થાન આવશે પંજાબ અને જમ્મુ કાશ્મીર ત્યાર પછી અહીંયા ઉપર આવશે અફઘાનિસ્તાન અફઘાનિસ્તાનની પણ અહીંયા બોર્ડર શેર કરે છે જમ્મુ કાશ્મીર જોડે ત્યાર પછી અહીંયા મોટું રિજન આવેલું છે ચાઇના ચાઇના જોડે આવશે જમ્મુ કાશ્મીર હિમાચલ પ્રદેશ ઉત્તરાખંડ આવશે સિક્કિમ આવશે અરુણાચલ પ્રદેશ આવશે ત્યાર પછી અહીંયા આવશે નેપાળ અને ભૂટાન તો નેપાળમાં તમે જોશો ઉત્તરાખંડ આવશે ઉત્તર પ્રદેશ આવશે બિહાર આવશે સિક્કિમ આવશે અને અહીંયા પશ્ચિમ બંગાળ પણ શેર કરે છે ત્યાર પછી અહીંયા ભૂટાન તો ભૂટાનમાં અહીંયા સિક્કિમ આવશે પછી અહીંયા છે પશ્ચિમ બંગાળ આસામ આવશે અને અરુણાચલ પ્રદેશ આવશે પછી નીચેની શાળા આવશે મ્યાનમાર તો મ્યાનમાર અહીંયા જોશો મિઝોરમ મણિપુર નાગાલેન્ડ અને અરુણાચલ પ્રદેશ આવશે પછી અહીંયા બાંગ્લાદેશ આવશે જે પહેલાં કહેવાતું તો પૂર્વ પાકિસ્તાન પછી ઓગણીસો એકોતેરનું યુદ્ધ થયું અને બાંગ્લાદેશ અલગ દેશ તરીકે બહાર આવ્યું તો અહીંયા બાંગ્લાદેશમાં આવે જોઈશું તો અહીંયા પશ્ચિમ બંગાળ આવશે ત્યાર પછી અહીંયા આસામ આવશે અહીંયા મેઘાલય આવશે અને અહીંયા આવશે ત્રિપુરા અને અહીંયા મિઝોરમ પણ આવશે ત્યાર પછી અહીંયા નીચે આવશે શ્રીલંકા પછી અહીંયા તમે જોઈ શકો છો ક્યાં ક્યાં શું શું આવેલું છે અને તેનું કેપિટલ આવેલું છે શાંત એક મેપ તમે જોશો એટલે તમને ખ્યાલ આવી જશે આપણે વિડીયોમાં શું કરીશું તો એ બી સીડી વાઇઝ આપણે જોઈશું એ પરથી આંધ્રપ્રદેશ આવશે અરુણાચલ પ્રદેશ આવશે તે રીતે આપણે આગળ જતા જઈશું અને તેના ગવર્નર અને મુખ્યમંત્રી કોણ છે તે અને તેનું કેપિટલ પણ આપણે જોઈશું અને મેપ પ્રેક્ટિસ પણ કરીશું જેથી તમને લાંબા સમય સુધી યાદ રહે અને તમને સારી રીતે તમે એક્ઝામમાં પરફોર્મ કરી શકો તો ચાલો શરૂ કરીએ છીએ સૌ પ્રથમ આવશે આંધ્રપ્રદેશ તો આંધ્રપ્રદેશમાં કેપિટલ ક્યાં આવેલું છે તો અહીંયા આવેલું છે હૈદરાબાદ તેનું કેપિટલ છે મુખ્ય ભાષાઓ તેલુગુ ઉર્દુ હિન્દી અને બંજારા છે ઉચ્ચતમ ન્યાયાલય અધિકાર ક્ષેત્ર તે એક્ઝામમાં વારે ઘડી અમુક ટાઈમ પૂછાતા રહેતા હોય છે તો તેમાં આવશે આંધ્રપ્રદેશ અને તેલંગાના અને આંધ્રપ્રદેશ પુનર્ગઠન અધિનિયમ બે હજાર ચૌદ મુજબ જે તેલંગાના બે હજાર ચૌદમાં અલગ થયું હતું બે જૂનના રોજ અને તે ટ્વેન્ટી નાઇનનું ભારતનું રાજ્ય બન્યું હતું આ ઘણી બધી એક્ઝામમાં ક્વેશ્ચન આવી ગયેલો છે કે છેલ્લું ભારતમાં કયું રાજ્ય એડ થયું હતું તો તે આવશે તેલંગાના અને આ જે અધિનિયમ છે આંધ્રપ્રદેશ પુનર્ગઠન અધિનિયમ બે હજાર ચૌદ તેને તેલંગાણા અધિનિયમ તરીકે પણ ઓળખવામાં આવે છે હવે આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી તો અહીંયા ચહેરા તમને આપવામાં આવશે દરેક જે મુખ્યમંત્રી છે તેમના અને જે રાજ્યપાલ છે તેમના જેથી તમને યાદ રહે લોંગ સમય સુધી તો અહીંયા મુખ્યમંત્રી છે ચંદ્રબાબુ નાયડુ અને રાજ્યપાલ છે ઈ એસ એલ નરસિંહમન અને આંધ્રપ્રદેશના જે રાજ્યપાલ છે ઈએસએલ એસ એલ તેમને જ તેલંગણાના પણ રાજ્યપાલ છે તો ઈ એસ એલ બે રાજ્યના રાજ્યપાલ છે આંધ્રપ્રદેશ અને તેલંગણા નેક્સ્ટ અરુણાચલ પ્રદેશ તો અરુણાચલ પ્રદેશ નોર્થ ઇસ્ટમાં આવેલું છે અને નોર્થ ઇસ્ટના રાજ્યો આવે એટલે આંતરરાષ્ટ્રીય બોર્ડર અને અંદર રાજ્યોની બોર્ડર અને તેનું કેપિટલ તે તમારે ખાસ યાદ રાખવાનું રહેશે તો અહીંયા રાજધાની કઈ છે તે જોઈએ તો ઇટાનગર તો મેપમાં તમને ક્યાં દેખાય છે તો મેપમાં અહીંયા નીચે જ આવેલું છે ઈટાનગર પછી અહીંયા આંતરરાષ્ટ્રીય બોર્ડર તો અહીંયા ચાઇના સાથે ધરાવે છે અને અહીંયા નીચે આવશે મ્યાનમાર પછી અંદર તો નાગાલેન્ડ આસામ અને અહીંયા આવશે ભૂટાન તો આ રીતે તે બોર્ડર શેર કરે છે અહીંયા મુખ્ય આદિવાસી જાતિ પણ ક્વેશ્ચન પૂછાય છે તો નિસી અદી બાંચો તંગરા મિસમી મિસિંગ અને નોકટે વગેરે જેવી મુખ્ય આદિવાસી જાતિઓ આવેલી છે અરુણાચલ પ્રદેશમાં અને ઉચ્ચતમ ન્યાયાલય અધિકાર ક્ષેત્ર તે આવશે ગુવાહાટીમાં અરુણાચલ પ્રદેશના મુખ્યમંત્રી છે પ્રેમા ખાંડુ અને રાજ્યપાલ છે બીડી મિશ્રા નેક્સ્ટ આવશે આસામ હવે તો આસામ વિશે તમે જુઓ તો તેની રાજધાની ક્યાં આવેલી છે તો અહીંયા આવેલી છે દિસપુર તે અહીંયા આવેલું છે અહીંયા આવશે ભૂટાન અરુણાચલ પ્રદેશ આવશે ત્યાર પછી અહીંયા તમે જોશો તો નાગાલેન્ડ આવશે મણિપુર આવશે નીચે મિઝોરમ ત્રિપુરા બાંગ્લાદેશ અને મેઘાલય આવશે મુખ્ય ભાષાઓ કઈ કઈ છે આસામની તો અસમિયા અને બોડો તે તેની મુખ્ય ભાષાઓ છે ઉચ્ચતમ ન્યાયાલયાદી ક્ષેત્ર તે આવશે ગુવાહાટીમાં આવશે નેક્સ્ટ તો આસામના મુખ્યમંત્રી સર્વાનંદ સોનવાલ તે આવશે અને રાજ્યપાલ છે જગદીશ મુખી તેમને રાજ્યપાલ છે આસામના નેક્સ્ટ આવશે બિહાર તો બિહારની રાજધાની પટના તે પટણા તમે જોશો જે સેન્ટ્રલમાંથી સેજ ડાબી સાઈડ છે અહીંયા આવેલું છે પટના અહીંયા ઉપર આવેલું છે નેપાળ હવે તેની મુખ્ય ભાષા છે હિન્દી ઉચ્ચતમ ન્યાયાલય દેગા ક્ષેત્ર છે પટના હવે બિહાર તો તેના મુખ્યમંત્રી નીતિશ કુમાર છે અને રાજ્યપાલ લાલજી ટંડન તે પણ એક્ઝામમાં ઘણી વખત આવી ગયેલું છે નેક્સ્ટ આગળ જઈએ છીએ છત્તીસગઢ તો છત્તીસગઢ તમે અહીંયા જોશો તો રાયપુર તેનું કેપિટલ છે તે ક્યાં આવેલું છે તો અહીંયા સેન્ટ્રલમાં આવેલું છે રાયપુર જેનું હવે નામ બદલીને થશે અટલ નગર અટલ બિહારી વાજપેયીની યાદમાં તેનું નામ બદલીને થશે હવે અટલ નગર આ ક્વેશ્ચન પણ પૂછાઈ ગયેલો છે કે કયા રાજ્યનું નામ બદલીને તેનું કેપિટલનું નામ બદલીને અટલનગર કરવામાં આવશે તો તે આવશે છત્તીસગઢ જીએમસીની એક્ઝામમાં પૂછાઈ ગયેલો ક્વેશ્ચન છે હવે મુખ્ય ભાષાઓ તો હિન્દી આવશે ઉચ્ચતમ ન્યાયાલયાધિકાર ક્ષેત્ર તો છત્તીસગઢ અહીંયા આવશે નેક્સ્ટ છત્તીસગઢના મુખ્યમંત્રી રમણ આવશે અને રાજ્યપાલ આનંદીબેન પટેલ ખાસ તમારે અહીંયા ઇમ્પોર્ટન્ટ છે છત્તીસગઢના રાજ્યપાલ આનંદીબેન પટેલ તેમણે વધારાનો હવાલો સંભાળ્યો છે તેમણે મધ્યપ્રદેશના છે રાજ્યપાલ પરંતુ છત્તીસગઢના જે રાજ્યપાલ હતા તેમનું મરણ થયું હતું અને પછી આનંદીબેન પટેલને વધારાનો હવાલો સોંપાયો છે છત્તીસગઢનો નેક્સ્ટ આવશે ગોવા તો ગોવામાં તમે જોશો તો અહીંયા આવેલું છે નોર્થ ગોવા અહીંયા આવેલું છે સાઉથ ગોવા અહીંયા છે પણજી આ તમારે ખાસ યાદ રાખવું પડશે ગોવાનું કેપિટલ છે પણજી મુખ્ય ભાષાઓ કોંકણી છે અને કોંકણી તે તેની રાજ્ય ભાષા પણ છે અને ઉચ્ચતમ ન્યાયાલય અધિકાર ક્ષેત્ર તે ગોવામાં નથી તે છે બોમ્બેમાં ક્યાં છે બોમ્બેમાં આવશે હવે ગોવાના મુખ્યમંત્રી મનોહર પરિકર છે અત્યારે તેમની તબિયત થોડીક સારી નથી રહેતી હોતી અને તેના રાજ્યપાલ મૃદુલા સિન્હા આવશે તો મૃદુલા સિન્હા મહિલા છે એટલે ખાસ તમારે એક્ઝામમાં પૂછવાની સંભાવના વધારે રહેલી હોય છે અને આ વિડીયો પતે એટલે તમને એક ક્વેશ્ચન પૂછીશ અને તે તમારે જાતે જ આ વિડીયોમાંથી શોધવાનો રહેશે નેક્સ્ટ આવશે ગુજરાત આપણું તો ગુજરાતનું કેપિટલ છે ગાંધીનગર તે અહીંયા આવેલું છે તમે જોઈ શકો છો મુખ્ય ભાષા ગુજરાતી અને ઉચ્ચતમ ન્યાયાલયાદી ક્ષેત્ર ગુજરાતમાં જ છે અમદાવાદમાં આવેલું છે સોલા ખાતે અને ત્યાર પછી આગળ જઈએ હવે તો ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને રાજ્યપાલ ઓમ પ્રકાશ કોહલી એટલે કે ઓપી કોહલી પણ કહેવામાં આવે છે નેક્સ્ટ છે હરિયાણા આપણે તો હરિયાણા ક્યાં આવશે તો ચંદીગઢ અહીંયા આવેલું છેક ઉપર આવેલું છે મુખ્ય ભાષા છે હિન્દી અને ઉચ્ચતમ ન્યાયાલય ક્ષેત્ર તે આવશે પંજાબ અને હરિયાણા આવશે ત્યાર પછી અહીંયા હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટર છે અને રાજ્યપાલ સત્યદેવ નારાયણ આર્યા છે નેક્સ્ટ આવશે હિમાચલ પ્રદેશ તો તે પણ ઉપરની શહેર આવેલું છે હિમાચલ પ્રદેશની રાજધાની છે શિમલા તે અહીંયા આવેલું છે તમે જોઈ શકો છો મુખ્ય ભાષા હિન્દી અને પહાડી તે છે ઉચ્ચતમ ન્યાયાલય તે આવશે હિમાચલ પ્રદેશમાં આવશે અને એ ચાઈના જોડે તે બોર્ડર શેર કરે છે નેક્સ્ટ તો તેમાં મુખ્યમંત્રી જયરામ ઠાકુર આવશે અને રાજ્યપાલ છે આચાર્ય દેવવ્રત ગુજરાતમાં જે ચુનાવ થયા હતા ત્યારે જ થયા હતા હિમાચલ પ્રદેશમાં પણ ચુનાવ અને ત્યારે જ અમને ચૂંટાઈને આવ્યા છે જયરામ ઠાકુર નેક્સ્ટ જમ્મુ કાશ્મીર તો જમ્મુ કાશ્મીરમાં તમે જોશો તો આની રાજધાની બે છે એક છે શ્રીનગર જે છે ઉનાળો માટે અને બીજી છે જમ્મુ તે છે શિયાળો માટે હવે અહીંયા કારગિલનું જે યુદ્ધ થયું હતું તે અહીંયા છે છેક આવેલું છે નાઇન્ટીન નાઇન્ટી નાઇનમાં કારગીલ યુદ્ધ તે અહીંયા લડાયું હતું મુખ્ય ભાષા છે ઉર્દુ ડોંગરી કશ્મીરી બાલ્ટી પંજાબી દુજરી અને દાદરી તે છે જમ્મુ કાશ્મીરની મુખ્ય ભાષાઓ અને ઉચ્ચતમ ન્યાયાલય જેવા ક્ષેત્ર આવશે જમ્મુ અને કાશ્મીર તથા લદ્દાખ અને અહીંયા સ્પેશિયલ આર્ટિકલ ત્રણસો સિત્તેર તે જમ્મુ કાશ્મીર માટે છે અને પાંત્રીસે તે પણ જમ્મુ કાશ્મીર માટે છે નેક્સ્ટ આવશે તો જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી અહીંયા પહેલાં હતા મહેબૂબા મુફ્તી અને પછી અત્યારે અત્યારે રાજ્યપાલ શાસન છે તો અત્યારે રાજ્યપાલ કોણ છે તો સત્યપાલ મલિક તેમને અત્યારે રાજ્યપાલ છે અને આ ક્વેશ્ચન પણ આવી ગયેલો છે હમણાં જ એક્ઝામમાં નેક્સ્ટ છે ઝારખંડ ઝારખંડમાં રાંચી તેની રાજધાની છે તે અહીંયા આવેલી છે સેન્ટ્રલમાં તમે જોઈ શકો છો મુખ્ય ભાષા છે હિન્દી ઉચ્ચતમ ન્યાયાલયાદી કા ક્ષેત્ર તે આવશે ઝારખંડમાં જ ઝારખંડના મુખ્યમંત્રી છે રઘુબર દાસ અને રાજ્યપાલ છે દ્રૌપદી મુર્મુ નેક્સ્ટ આવશે કર્ણાટક કર્ણાટકમાં ઇલેક્શન થયા હતા તો અહીંયા રાજધાની છે બેંગ્લોર મુખ્ય ભાષા છે કન્નડ સાઉથ ઇન્ડિયાના જેટલા બી રાજ્યો છે તેની જે ભાષા છે તે પણ તમારે યાદ રાખવી પડશે તેમાં તમને જોડકા સ્વરૂપે પણ એક્ઝામમાં પૂછાતર રહેતું હોય છે તો અહીંયા મુખ્ય ભાષા છે કન્નડ ઉચ્ચતમ ન્યાયાલય ક્ષેત્ર આવશે કર્ણાટક કર્ણાટકના મુખ્યમંત્રી પણ ઇમ્પોર્ટન્ટ છે અને રાજ્યપાલ તેટલા જ ઇમ્પોર્ટન્ટ છે તો તેમાં મુખ્યમંત્રી છે એચડી ડી કુમારસ્વામી જે ચહેરો દેખાય છે તે અને રાજ્યપાલ તો ઘણી બધી એક્ઝામમાં પૂછાઈ ગયેલું છે તો રાજ્યપાલ છે વજુભાઈ વાડા તેમને ગુજરાતના જ છે નેક્સ્ટ આવશે કેરળ જ્યાં હમણાં જ ફ્લડ આવી હતી તો તેની રાજધાની છે તિરુવનંતપુરમ છેક નીચે આવેલું છે તમને દેખાય છે રેડ ડોટમાં તે મુખ્ય ભાષા છે મલયાલમ અને ઉચ્ચતમ ન્યાયાલય દેખાક્ષેત્ર આવશે કેરળ અને લક્ષદ્વીપ આવશે નેક્સ્ટ તો કેરળના મુખ્યમંત્રી તમને પૂછાઈ શકે છે પિનરાય વિજયન તેમને છે અને રાજ્યપાલ છે પી સથિવમ તેમને રાજ્યપાલ છે કેરળના નેક્સ્ટ આવશે મધ્યપ્રદેશ મધ્યપ્રદેશની રાજધાની એકદમ તમે જોશો તો સેન્ટ્રલમાં આવેલી છે અહીંયા ભોપાલ આવેલું છે મુખ્ય ભાષા છે હિન્દી અને ઉચ્ચતમ ન્યાયાલયાધિકાર ક્ષેત્ર આવશે મધ્યપ્રદેશ અહીંના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ અને રાજ્યપાલ આવશે આનંદીબેન પટેલ નેક્સ્ટ આગળ જઈએ તો મહારાષ્ટ્ર હવે જોઈશું ની રાજધાની છે મુંબઈ અહીંયા દરિયાકાંઠે આવેલી છે તમે જોઈ શકો છો મુંબઈની મુખ્ય ભાષા સોરી મહારાષ્ટ્રની મુખ્ય ભાષા છે મરાઠી અને ઉચ્ચતમ ન્યાયાલય ક્ષેત્ર જે ખાસ તમારે યાદ રાખવા પડશે અહીંયા ઘણા બધા છે અને એક્ઝામમાં પૂછાવાલાયક પણ છે ઉચ્ચતમ ન્યાયાલય અધિકાર ક્ષેત્ર આવશે મહારાષ્ટ્રનું આવશે ગોવાનું આવશે દીવ અને દમણ તે પણ અહીંયા મુંબઈમાં જ આવશે પછી છે દાદરા અને નગર હવેલી તે પણ આવશે મુંબઈમાં જ તો આ મહારાષ્ટ્ર ગોવા દીવ અને દમણ અને દાદરા અને નગર હવેલી તે ઉચ્ચતમ ન્યાયાલયધિકા ક્ષેત્ર આવશે મહારાષ્ટ્રના સીએમ છે દેવેન્દ્ર ફડણવીસ અને રાજ્યપાલ છે સી વિદ્યાસાગર રાવ નેક્સ્ટ આવશે મણિપુર તો મણિપુરની રાજધાની છે ઇમ્ફાલ અહીંયા તમે જોઈ શકો છો અહીંયા આવી છે મુખ્ય ભાષા છે મણિપુરી ઉચ્ચતમ ન્યાયાલય દીધી ક્ષેત્ર આવશે મણિપુર મણિપુરના મુખ્યમંત્રી છે એન બિરેનસિંહ અને રાજ્યપાલ છે નજમા હેપથુલ્લા નેક્સ્ટ આવશે મેઘાલય રાજધાની તો તેની રાજધાની છે શિલોંગ શિલોંગ અહીંયા તમને દેખાય છે અહીંયા આવેલું છે મુખ્ય ભાષા છે ખાસી ગારો તથા અંગ્રેજી અને ઉચ્ચતમ ન્યાયાલય ક્ષેત્ર આવશે મેઘાલય હવે મેઘાલય તો મુખ્યમંત્રી કોણ રાડ સંગમા અને રાજ્યપાલ આવશે તથાગત રોય નેક્સ્ટ આવશે મિઝોરમ મિઝોરમની રાજધાની આવેલી છે આઇઝોલ તે અહીંયા આવેલી છે અહીંયા ઉપર તમે જોઈ શકો છો મનીપુર છે આસામ છે ત્રિપુરા છે બાંગ્લાદેશ અને અહીંયા મ્યાનમાર આવશે મુખ્ય ભાષા છે મિઝો લુસાઈ અને અંગ્રેજી ઉચ્ચતમ ન્યાયાલય દીધા ક્ષેત્ર આવશે ગુવાહાટી આવશે નેક્સ્ટ તો મુખ્યમંત્રી છે લાલ થાનવાલ અને રાજ્યપાલ છે કુંમ્મનમ રાજશેખરણ નેક્સ્ટ આવશે નાગાલેન્ડ તો નાગાલેન્ડ તેની રાજધાની તો રાજધાની છે કોહિમા તે અહીંયા આવેલી છે અહીંયા આવેલું છે મ્યાનમાર અહીંયા આવેલું છે અરુણાચલ પ્રદેશ અહીંયા આવ્યું છે આસામ અને અહીંયા નીચે જશો તો મણિપુર આવશે મુખ્ય ભાષા છે અંગ્રેજી હિન્દી સોળ આદિવાસી બોલીઓ નાગામી અને ઉચ્ચતમ ન્યાયાલય દીધા ક્ષેત્ર આવશે ગુવાહ આવશે નાગાલેન્ડના મુખ્યમંત્રી છે નેફુઈરિઓ અને રાજ્યપાલ છે પદ્મનામ આચાર્ય છે નેક્સ્ટ આવશે ઓડિશા ઓડિશાની રાજધાની છે ભુવનેશ્વર તે અહીંયા આવેલું છે અહીંયા પુરી આવેલું છે અને પુરીમાં જગન્નાથ યાત્રા થાય છે ભારતની સૌથી મોટી હોય છે બીજું છે મુખ્ય ભાષા તો ઓડિશા આવશે ઓડિસ્સાની આવશે ઓડિયા અને ઉચ્ચતમ ન્યાયાલય ક્ષેત્ર આવશે ઓડિશા નેક્સ્ટ આવશે ઓડિશા તેના મુખ્યમંત્રી નવીન પટનાયક તેમને છે અને રાજ્યપાલ છે ગણેશી લાલ નેક્સ્ટ આવશે પંજાબ તો પંજાબમાં રાજધાની ચંદીગઢ આવશે તમારે ચંદીગઢ અહીંયા તમને દેખાય છે ત્યાં આવેલું છે મુખ્ય ભાષા પંજાબી છે અને અહીંયા તમે જોશો તો આંતરરાષ્ટ્રીય બોર્ડર અહીંયા પાકિસ્તાનની પણ આવેલી છે અને અહીંયા ઉચ્ચતમ ન્યાયાલય દેતાં આવશે પંજાબ હરિયાણા અને ચંદીગઢનું આવશે નેક્સ્ટ આવશે પંજાબના મુખ્યમંત્રી અમરિન્દર સિંઘ આવશે અને રાજ્યપાલ છે વીપી પી સિંઘ બદનોર રાજ્યપાલ છે નેક્સ્ટ આવશે રાજસ્થાન આપણું પાડોશી છે તો રાજસ્થાનનું રાજધાની છે જયપુર તે અહીંયા આવેલું છે અહીંયા પાકિસ્તાન આવેલું છે અહીંયા જેસલમેર આવેલું છે મુખ્ય ભાષા છે હિન્દી અને રાજસ્થાની ઉચ્ચતમ ન્યાયાલય જે કાં ક્ષેત્ર આવશે રાજસ્થાન આવશે નેક્સ્ટ તેના મુખ્યમંત્રી પૂછાતા રહેતા હોય છે અને રાજ્યપાલ પણ પૂછાતા રહેતા હોય છે મુખ્યમંત્રી છે વસુંધરા રાજે અને રાજ્યપાલ છે કલ્યાણ સિંહ આવશે નેક્સ્ટ આવશે સિક્કિમ તો સિક્કિમ તમે જોશો તો સિક્કિમ અહીંયા પહેલાં તો રાજધાની જોઈ લઈએ ગેંગટોક અહીંયા આવેલી છે અહીંયા આવેલું છે નેપાળ અહીંયા ચાઇના આવેલું છે અને અહીંયા ચાઇના આવેલું છે અહીંયા ભૂટાન આવેલું છે નીચે આવશે પશ્ચિમ બંગાળ મુખ્ય ભાષા છે લેમ્બા ભૂટિયા નેપાલી અને લીંબુ આવશે ઉચ્ચતમ ન્યાયાલય દીકર ક્ષેત્ર આવશે સિક્કિમ આવશે નેક્સ્ટ સિક્કિમના મુખ્યમંત્રી પવન કુમાર ચામલિંગ આવશે રાજ્યપાલ છે ગંગા પ્રસાદ નેક્સ્ટ આવશે તમિલનાડુ રાજધાની છે ચેન્નાઈ તેની તે ક્યાં આવેલું છે તો અહીંયા છેક ઉપર આવેલું છે મુખ્ય ભાષા છે તામિલ ઉચ્ચતમ ન્યાયાલય દીકર ક્ષેત્ર આવશે મદ્રાસ આવશે અને તમે જોશો તો પાલ્ક સ્ટ્રેટે અહીંયા આવેલી છે અને પછી અહીંયા ગલ્ફ ઓફ મન્નાર પણ આવેલો છે નીચે શ્રીલંકા અને તમિલનાડુની વચ્ચે આવેલું છે તો આ તમારે ધ્યાન રાખવું પડશે મુખ્યમંત્રી છે ઇદપાદી કે પલાની સ્વામી અને રાજ્યપાલ છે બનવારી લાલ પુરોહિત નેક્સ્ટ આવશે ત્રિપુરા તો ત્રિપુરાની રાજધાની તો ત્રિપુરાની રાજધાની છે અગરતલા તે અહીંયા આવેલું છે વેસ્ટ ત્રિપુરામાં અહીંયા બાંગ્લાદેશ આવશે તમારે અહીંયા બાંગ્લાદેશ અહીંયા મિઝોરમ અને અહીંયા આસામ આવશે મુખ્ય ભાષા બાંગ્લા અને કોક બોરક છે ઉચ્ચતમ ન્યાયાલય દીકર ક્ષેત્ર આવશે ત્રિપુરા નેક્સ્ટ ત્રિપુરાના મુખ્યમંત્રી ખાસ એક્ઝામમાં પૂછાતા રહેતા હોય છે બિપ્લવ કુમાર દેવ ત્રિપુરાના મુખ્યમંત્રી છે અને રાજ્યપાલ છે કપ્તાન સિંહ સોલંકી રાજ્યપાલ છે નેક્સ્ટ આવશે તેલંગાણા તો તેલંગાણાની રાજધાની હૈદરાબાદ છે અહીંયા તમે જોઈ શકો છો હૈદરાબાદ અહીં આવેલું છે મુખ્ય ભાષા છે તેલુગુ અને ઉર્દુ ઉચ્ચતમ ન્યાયાલય દીકર ક્ષેત્ર આવશે હૈદરાબાદ તેલંગાણાના મુખ્યમંત્રી કે ચંદ્રશેખર રાવ અને રાજ્યપાલ આપણે જેમ આગળ ચર્ચા કરી તેમ ઈ એસ એલ નરસિંહન તેમને વધારાનો હવાલો સોંપાયો છે નેક્સ્ટ આવશે ઉત્તરાખંડ તો ઉત્તરાખંડમાં અહીંયા તમે જોશો ચાઇના અહીંયા આવેલું છે રાજધાની છે દેહરાદૂન તમારી નેક્સ્ટ મુખ્ય ભાષા તો હિન્દી અંગ્રેજી ગઢવાલી અને કુમાઉની તેની મુખ્ય ભાષા છે ઉચ્ચતમ ન્યાયાલય દીકા ક્ષેત્ર આવશે ઉત્તરાખંડ નેક્સ્ટ ઉત્તરાખંડના મુખ્યમંત્રી ત્રિવેન્દ્રસિંહ રાવત તે છે અને રાજ્યપાલ છે બેબી રાની મૌર્ય જેમને હમણાં જ ઇલેક્ટ થયા છે તો આ તમને પૂછવાની સંભાવના વધારે રહેલી છે નેક્સ્ટ ઉત્તર પ્રદેશ આવશે તો ઉત્તર પ્રદેશની રાજધાની છે લખનઉ તે અહીંયા આવેલું છે અહીંયા આવશે નેપાળ મુખ્ય પાસે છે હિન્દી અને ઉર્દુ ઉચ્ચતમ ન્યાયાલય દીકક્ષેત્ર આવશે ઇલાહાબાદ આવશે ત્યાંના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ છે અને રાજ્યપાલ પણ પૂછાતું રહેતું હોય છે રામ નાયક છે અને યોગી આદિત્યનાથ જે સીએમ છે તેમનું અસલી નામ છે અજય મોહન બિસ્ત નેક્સ્ટ છે પશ્ચિમ બંગાળ તો પશ્ચિમ બંગાળમાં તમે જોશો તો રાજધાની કોલકાતા આવેલી છે અને કોલકાતા નીચેની સાઈડ છે પછી અહીંયા તમે જોશો તો અહીંયા તમને જોતા હશો તો અહીંયા કહેવામાં આવે છે ચિકન સ્નેક એ અહીંયા કહેવામાં આવે છે નોર્થ ઇસ્ટ સાઈડના જે રાજ્યો છે તેને જોઈન્ટ થવા માટે અહીંથીને જવું પડતું રહેતું હોય છે તો આ ચિકન સ્નેક ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે ભારત માટે તો તારી રાજધાની છે કોલકત્તા મુખ્ય ભાષા છે બાંગ્લા ઉચ્ચતમ ન્યાયાલય દીધી ક્ષેત્ર આવશે કલકત્તા કલકત્તાના મુખ્યમંત્રી મમતા બેનરજી આવશે રાજ્યપાલ છે કેસરીનાથ ત્રિપાઠી બધાને મુખ્યમંત્રી તો ખ્યાલ હશે કે મમતા બેનરજી હશે પરંતુ રાજ્યપાલ ઘણા લોકોને ખ્યાલ હશે તેમના રાજ્યપાલ છે કેસરીનાથ ત્રિપાઠી નેક્સ્ટ આવશે દિલ્હી તો દિલ્હી તેમાં રાજધાની દિલ્હી છે મુખ્ય ભાષા હિન્દી પંજાબી ઉર્દુ અને અંગ્રેજી ઉચ્ચતમ ન્યાયાલયથી ક્ષેત્ર આવશે દિલ્હી નેક્સ્ટ તો દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ છે અને લેફ્ટનન્ટ ગવર્નર છે અનિલ બૈજલ તેમને લેફ્ટનન્ટ ગવર્નર છે હવે આપણે જોઈશું કેન્દ્રશાસિત પ્રદેશો તો કેન્દ્રશાસિત પ્રદેશમાં લેફ્ટનન્ટ ગવર્નર છે તે અને આ લેફ્ટનન્ટનો સ્પેલિંગ પણ એક્ઝામમાં પૂછાયેલો છે હમણાં જ જે સમાજ કલ્યાણની એક્ઝામ હતી તેમાં આ ક્વેશ્ચન હતો કે ચાર ઓપ્શન આપશે તેમાંથી સાચો જે સ્પેલિંગ હોય તે તમારે ટીક કરવાનો રહેશે તો આ સ્પેલિંગ ખાસ એક વખત જોઈ લેજો એલ આઈ ઈ યુ ટી ઈ એન એ એન ટી તે થશે અને અંદમાન નિકોબારના કોણ છે તો દેવેન્દ્ર કુમાર જોશી છે તમને દેખાય છે ચહેરો તે એડમિનિસ્ટ્રેટર ઓફ ચંદીગઢ તો તે આવશે વીપીસી બદનોર આવશે ત્યાર પછી આવશે કેન્દ્ર શાસિત પ્રદેશ તો દાદરા નગર હવેલી તેમાં આવશે પ્રફુલ ખોડા પટેલ અને દમણ અને દીવ તે પણ આવશે પ્રફુલ્લ ખોડા પટેલ આવશે ત્યાર પછી આવશે લક્ષદ્વીપ તો તે આવશે ફરૂખ ખાન પુડુચેરી તો કિરણ બેદી આવશે તો આ હતું તમારા માટે કે જે બી રાજ્ય છે તેના મુખ્યમંત્રી અને ગવર્નર હવે તમારા માટે ક્વેશ્ચન છે કે ભારતમાં કેટલા મુખ્યમંત્રી તે મહિલા છે કયા કયા તે તમારે શોધવાનું છે જાતે જાતે અને બીજું કે ભારતમાં કેટલા મહિલા તે ગવર્નર છે કયા કયા અને કયા રાજ્યમાં છે તે તમારે જોવાનું છે જો તમને યાદ ના આવતું હોય તો ફરીથી એક વખત વિડીયો રિવાઇઝ કરી લેજો તો ચાલો મળી શકેના વિડીયો સાથે ત્યાં સુધી હું રજા લઉં છું એવો અસમ